हेलो फ्रेंड्स, नमस्ते मित्रों। टुडे द लेसन नंबर 7 एडलेसन स्पीक तरुणों बोले छे। श्री एसटी व्यास शारदा विद्या मंदिर में आपनु हार्दिक स्वागत छे। आज आपणे पाठ नंबर 3 लईशुं। એ પહેલા તેના હાર્ડ વર્ડ જોઈએ, ટુ ગેટ ઇન્ફેક્ટ એટલે કે ચેપ લાગવો, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો, ટુ સ્ટેરેલાઇઝ જંતુ મુક્ત કરવું, ટુ કન્ટ્રીબ્યુટ એટલે કે પૂરું કરવું, હેવી ટેપ અથવા તો આદત, ટુ ચૂ એટલે ચાપવું, ટુ સ્પોઇલ એટલે બગડી જવું અથવા તો સડી જવું, ટેરેબલ એટલે ભયંકર અથવા તો ખરાબ, હોબી એટલે શોખ। એના ક્વેશ્ચન અને આન્સર એ પેરેગ્રાફના પછી આપણે લઈએ, પેલા પેરેગ્રાફ લઈએ એનો। અંતિમ છે, અંતિમ કહે છે, સર કેન એ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? અંતિમ કહે છે કે સાહેબ રક્તદાન એચઆઈવી થઈ શકે? મિસ્ટર બક્ષી છે, મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ એ ગુડ ક્વેશ્ચન, તે સારો પ્રશ્ન છે। બાય ધ વે, એ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ, તારા જેવા વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં। અંતિમ છે, આઈ નો ધેટ સર, અંતિમે કહ્યું કે હું જાણું છું તે સર, જસ્ટ વોન્ટ ટુ નો, પણ મારે તમારા પાસેથી જાણવું છે। મિસ્ટર બક્ષી છે, મિસ્ટર બક્ષીએ કહ્યું ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ, એચઆઈવીના દર્દીને રક્તદાન કરવું સહી સલામત છે, ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરેલાઇઝ્ડ, ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ, રક્તદાન કરવા માટે સાધનોને જંતુ મુક્ત કરેલા હોય છે, તેથી રક્તદાન આપણે સહી સલામત કરી શકીએ। અંતિમ છે, થેન્ક યુ સર, અંતિમે કહ્યું તમારો આભાર સાહેબ, એન્કર છે, પ્રવક્તાએ કહ્યું યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ, પ્રવક્તા કહે છે કે એડ્સ ન થાય તે માટે આપણે એડ્સ વિશે જાણવું જોઈએ। બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ, સભા પૂરી કરીએ તે પહેલા આપણે અહીંયા હરીશનો પ્રશ્ન સાંભળીએ। હરીશ છે, ગુડ ઇવનિંગ સર, નમસ્તે સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા, હું દેવગઢ બારિયાથી હરીશ છું, આઈ હેવ એ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા, મારે ગુટકા ચાવવાની આદત છે, બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોલાઈડ, તેના કારણે મારા દાંત બગડી ગયા છે અથવા ખરાબ થઈ ગયા છે, આઈ વોન્ટ ટુ ગેટ રાઈટ ઓફ ધીસ હેબિટ, આ ટેવ અથવા આદતમાંથી હું છુટકારો મેળવવા માંગુ છું, પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદ કરો। ડૉક્ટર શાહ છે, ડૉક્ટર શાહે કહ્યું ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ, તું કયા ધોરણમાં ભણે છે હરીશ? હરીશ છે, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું। ડૉક્ટર શાહ છે, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ, આ આદત તને ક્યારથી છે? હરીશ છે, અબાઉટ 2 યર, 2 વર્ષથી। ડૉક્ટર શાહ છે, હાઉ ઓપન ટુ યુ ચુ એ ગુટકા? ડૉક્ટર શાહ કહે છે કે તું દિવસમાં કેટલી વાર ગુટકા ચાવે છે? હરીશ છે, 5-6 ટાઈમ એ ડે,
दिवस में पांते छोवा हूँ गुटका चावचू मिस्टर बक्सी से दैट्स द टेरेबल ते भयंकर छे नाउ टेल मी व्हाट आर यू होबी हवे तू मने कहे के तने साना शौक छे हरीश से अहिया पेरेग्राफ मित्रों अहिया सुधी दो आपने तने सेनो शौक छे क्या सुधी नो आपने पेरेग्राफ लियो लीधो हवे ना क्वेश्चन और आंसर जो ये आपने लिया क्वेश्चन नंबर वन अंतिम क्वेश्चन इज अबाउट तो अंतिम नो प्रश्न तो एचआईवी टू ए ब्लड डोनर कैन नॉट गेट इन्फेक्टेड बिकॉज द इंस्ट्रूमेंट आर स्टेरिलाइज कारण के साधनों जंतु मुक्त करेला हुआ है એટલે એચઆઈવી ના દર્દી ને ચેપ લાગી શકે નહીં હરીશ હેઝ ધ હેવી ઓફ હરીશ ને શેની આદતમાં ટેવ હતી તો ચુઈંગ ગુટકા ગુટકા ચાવવાની આદત હતી હરીશ હેઝ બીન ચુઈંગ ગુટકા ફોર ખાલી જગ્યા યર કેટલા વર્ષથી તે ગુટકા ચાવતો હતો તો 2 યર 2 વર્ષથી તે ગુટકા ચાવતો હતો તો મિત્રો અહીંયા આપણે પાર્ટ 3 પૂરો કર્યો હવે પાર્ટ 4 નેક્સ્ટ એટલે કે પછી જોઈશું આપણે પાર્ટ 1 જોયો પાર્ટ 2 જોયો આપણે પાર્ટ 3 આજે પણ જોયો એના જે ક્વેશ્ચન આન્સર અને સ્પેલિંગ છે તમારા નોટની અંદર લખી લેવાના નોંધ કરી લેવાની એની નમસ્તે મિત્રો